પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની રોજબરોજ અસરકારક કામગીરીના લીધે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, જેમાં જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે હાલોલ તાલુકામાં ગેરકાયદેસર રીતે 3 ટ્રક રેતી અને 1 ટ્રક કપચીની હેરાફેરી કરી રહ્યાની બાતમીના આધારે રેડ કરી હતી. તો બાતમીવાળી જગ્યાએ રેડ દરમિયાન ગેરકાયદેસર રીતે 3 ટ્રક રેતી ભરેલા અને 1 ટ્રક કપચી ભરેલો તેમજ સંડોવાયેલા ઇસમોની અટકાયત કરી 1.5 કરોડનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજનું ખનન અને વન કરવાની પ્રવૃત્તિઓ માજા મૂકી દીધી છે. તો દિન પ્રતિદિન બેરોકટોક રેતી, સફેદ પથ્થર, બ્લેક ટેપ સહિત કુદરતી ખનીજની બિંદાસપણે હેરાફેરી થઈ રહી છે. ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગને ગેરકાયદેસર રીતે 3 ટ્રક રેતી અને 1 ટ્રક કપચીની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી રહ્યાની બાતમી મળવા પામી હતી, જેના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ દરમિયાન ગેરકાયદેસર રીતે 3 ટ્રક રેતી ભરેલા અને 1 ટ્રક કબજી ભરેલો મળી આવ્યો હતો. સાથે ઇસમોની અટકાયત કરી 1.5 કરોડનો મુદ્દા માલ કબજે કરી ટ્રક ચાલકો ઇસમોની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે પકડાયેલા 4 ટ્રકને સીઝ કરીને મૂકવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.